નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, શિક્ષણ જગતના સૌથી મહત્વપૂર્ણ પાયારૂપ બાબત એટલે કે શિક્ષણ કાર્ય. શિક્ષણ કાર્ય એટલે કે અધ્યાપન કાર્ય કરાવતી વખતે જ્યારે શિક્ષક એક શરૂઆત કરે છે પોતાના દિવસની શૈક્ષણિક કાર્ય માટે એટલે કે શાળામાં, ત્યાંથી લઈને જ્યારે શિક્ષણ કાર્ય પોતાનો જે તાસ હોય છે તે પૂરો થાય છે ત્યાં સુધીમાં તેઓ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થતા હોય છે. તે તમામ જે સ્ટેપ્સ છે, જે પ્રક્રિયાઓ છે, તે આપણે આજે જોવાની છે, જેમાં શરૂઆતથી લઈ અને તાસ પૂરો થાય ત્યાં સુધીમાં આપણે કઈ ચોક્કસ માહિતી, જે ક્રિયા છે, જે શૈક્ષણિક પદ્ધતિ છે તે આપણે કરતા હોઈએ છીએ, શું આપણે ધ્યાન રાખવાનું હોય છે એક શિક્ષક તરીકે, તમામ આપણે જે કામ કરવાનું છે જે ખૂબ જ જરૂરી હોય છે પોતાના તાસ દરમિયાન, ખાસ કરીને પહેલા પિરિયડની વાત કરીએ, તે આજે આપણે જોશું, સમજશું. તો આજનો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને બધા સ્ટેપ્સ છે તે સમજાઈ જશે, આપણા તમામ કાર્યનું રિવિઝન પણ થઈ જશે અને આપણે જે ઓનલાઈન કાર્ય કરતા હોય છે તેમાં પણ મદદરૂપ થઈ શકશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. શૈક્ષણિક દિવસની શરૂઆત આપણે સૌ પ્રથમ રજિસ્ટરમાં એક શિક્ષક તરીકે સહી કરીને કરીએ છીએ, આપણી હાજરી નોંધાવીએ છીએ શાળામાં. તો તે ખૂબ જ જરૂરી છે, એટલે જ્યારે પણ આપણે શાળાએ જઈએ એટલે તરત જ રજિસ્ટરમાં સહી કરવી જરૂરી છે જેથી કરીને તે ભૂલાઈ ન જાય. ત્યારબાદ શરૂ થાય છે પ્રાર્થના કાર્યક્રમ. મિત્રો, પ્રાર્થના કાર્યક્રમ જેટલો બેસ્ટ થાય એટલી જ શરૂઆત સારી થાય છે શૈક્ષણિક દિવસની. તો પ્રાર્થના કાર્યક્રમ સરસ મજાનો આપણે શાળામાં કરાવીએ છીએ. ત્યારબાદ પ્રાર્થના પૂરી થાય ત્યારબાદ દરેક વિદ્યાર્થી પોતાના વર્ગખંડમાં જાય છે. ત્યારબાદ આપણે પણ વર્ગખંડમાં દાખલ થઈએ છીએ ત્યારે એક સ્મિત સાથે દાખલ થાય તે ખૂબ જ જરૂરી છે. કેમ કે બાળકો છે, આપણે જ્યારે આવકારે છે ગુડ મોર્નિંગ કહીને કે કોઈ અન્ય રીતે, ત્યારે આપણે એને હસીને જવાબ આપીએ તો તે વાતાવરણ છે તે આનંદદાયક બની જાય છે. તો મિત્રો, આ જે આવકારરૂપ જે પ્રક્રિયા છે તે આપણે સ્મિત સાથે કરવી જોઈએ તેવું મારું માનવું છે. હવે શરૂઆત થાય છે આપણે ઓફલાઈન હાજરીથી. મિત્રો, આપણે હાજરી પત્રકમાં ઓફલાઈન હાજરી પૂરીએ છીએ. ઓફલાઈન હાજરી પૂરતી વખતે આપણે એબસન્ટ અથવા પ્રેઝન્ટ છે તેની માહિતી તેમાં પૂરતા હોય છે. હવે તો જમાનો આવી ગયો છે ડિજિટલનો, ત્યારે શિક્ષણ વિભાગ પણ પોતાની વિદ્યાર્થીઓ શિક્ષકો તમામની હાજરી ઓનલાઈન સ્વીકારે છે, ત્યારે ઓનલાઈન મેળવે છે ત્યારે તે જે હાજરી છે તે ગાંધીનગર VSK એટલે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રજીસ્ટર થાય છે. ત્યાં આપણે એક એપ્લિકેશન એટલે કે સ્વિફ્ટચેટ એપ્લિકેશન થ્રુ તેમાં આપણે હાજરી પૂરતા હોય છે. પહેલાં આપણે બે પ્રકારની હાજરી પૂરવાની થતી હોય છે. આમાં પહેલાં આપણે જે હાજર વિદ્યાર્થીઓ છે તેની હાજરી પૂરીએ છીએ. ત્યારબાદની કઈ હાજરી છે તે થોડા સમયમાં હું વાત કરીશ. તે વાત કરતાં પહેલાં હાજરી જે ઓનલાઈન છે તે ખૂબ જરૂરી છે, તે ન ભૂલાય. તેના માટે આપણે જે મોબાઈલનું જે મેઇન સ્ક્રીન હોય છે તેના ઉપર જ આપણે આ એક એપ્લિકેશન રાખી દેવાની, જેથી કરીને આપણે જ્યારે પણ એપ ખોલીએ ત્યાં સુધીમાં એ રજીસ્ટર થઈ જાય. કેમ કે ત્યાં સુધીમાં આપણે યાદ આવી જાય. કેમ કે જ્યારે પણ આપણે હાજરી પૂરીએ છીએ એ ઓનલાઈન હાજરીનો સમય છે એ 4 વાગ્યા સુધીનો જ હોય છે, એટલે 4 વાગ્યા પહેલાં આપણે આ ઓનલાઈન હાજરી પૂરી દેવી જરૂરી છે. ત્યારબાદ તે બંધ થઈ જાય છે હાજરી પૂરવાની, એટલે આપણે આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ઓનલાઈન હાજરી થઈ જાય ત્યારબાદ એટલે કે પ્રાર્થના પણ થઈ ગઈ, હાજરી પણ પૂરાઈ ગઈ. હવે જે 12 વાગ્યા સુધીનો સમય છે એટલે કે જ્યારે મધ્યાહન ભોજન સામાન્ય રીતે 12 વાગ્યાની આસપાસ હોય છે, ધારો કે આપણે 12 વાગ્યે મધ્યાહન ભોજનનો સમય છે, તો ત્યાં સુધીમાં જ્યારે
15 કે 20 મિનિટ છે તેના માટે આપણે ડિજિટલ ટીવી સરકારશ્રી આપ્યા છે, શિક્ષણ વિભાગે આપ્યા છે, ત્યારે આ ડિજિટલ ટીવીમાં બાળકોને આપણે ઘડિયા ગાન કે બાળ ગીત કે વાર્તા કંઈ પણ આપણે તેને બતાવી શકીએ છીએ અને તેનો દિવસ છે એક રમૂજપૂર્વક એટલે કે એક આહલાદક શરૂ કરી શકીએ છીએ, આનંદદાયી શરૂ કરી શકીએ છીએ જેથી કરીને બાળક છે એ તરત જ ફ્રેશ થઈ જાય અને તેને આ શાળાના શરૂઆતના કલાકમાં જ મને મજા આવી જાય, જેથી કરીને તે જે મન લગાડીને ત્યારબાદ એ ભણી શકે છે. તો મિત્રો આ એક ખાસ વાત યાદ રાખવી કે જ્યારે પણ આ સમય મળે ત્યારે તેને થોડા ઘણા મનોરંજક જે કે જે શૈક્ષણિક વિડીયો છે તે બતાવવા ખૂબ જરૂરી છે. કોઈ તમે પ્રાણી સૃષ્ટિ વિશે બતાવી શકો છો, કંઈક પક્ષીઓનું બતાવી શકો છો, કંઈક જાણવા જેવું બતાવી શકો છો, કંઈ પણ તમે એને આ 15-20 મિનિટમાં તમે અલગ પોતાના વિષયથી કંઈક જનરલ નોલેજને લગતું કે કંઈ પણ તમે બતાવી શકો છો. આ સમય દરમિયાન આપણે શું કરવાનું છે તો આપણે બનાવવાની છે દૈનિક આયોજન પોથીમાં આજનું કાર્ય. આપણે આખા દિવસ દરમિયાન ધોરણમાં જે પણ જવાના છે, જેમ કે હું 6, 7, 8માં ગણિત વિજ્ઞાન ભણાવું છું, તો 6, 7 અને 8માં ગણિત વિજ્ઞાનના જે પણ આજે ભણાવવાના જે ટોપિક્સ છે તેની તમામ માહિતી હું એમાં પૂરી લઉં. આ 15-20 મિનિટમાં અધ્યયન નિષ્પતિ સાથે શૈક્ષણિક જે પ્રક્રિયા આપણે કરાવશું, પ્રવૃત્તિ કે પ્રવિધિ કરાવશું તે પણ તેમાં લખવી જરૂરી છે, અધ્યયન નિષ્પતિ લખવી જરૂરી છે, શૈક્ષણિક સાધનો ક્યાં વાપરશું અને ગૃહ કાર્યમાં શું આપશું તમામ વસ્તુ લખવી જરૂરી છે. તમામ જે હું અત્યારે બોલી રહ્યો છું તમામના વિડીયોઝ મેં બનાવેલા છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમામ હાજરી પત્રક લઈ લ્યો કે સ્વીપચેટ એપ્લિકેશનની વાત લઈ લ્યો કે દૈનિક આયોજન નોંધપોથી લઈ લ્યો કે હવે મધ્યાહનના આંકડા પણ પૂરવાના આવશે તેના પણ મેં તેની પણ એક અલગથી વિડીયો બનાવીને ચર્ચા કરી છે. તમામ વિડીયોઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હવે જ્યારે દૈનિક આયોજન નોંધપોથી થઈ જાય ત્યાં સુધીમાં તો 12 વાગી જશે એટલે મધ્યાહનનો ટાઈમ થઈ જશે. મધ્યાહન ભોજનમાં જ્યારે બાળકો જાય છે ત્યારે તેને ઓનલાઈન પણ કરવાના હોય છે કે કેટલા બાળકોએ મધ્યાહન ભોજન લીધું છે, તો તે પણ સ્વીપચેટ એપ્લિકેશનમાં થાય છે અને તે પણ આપણે ત્યારે જ એને પૂરી દેવાના છે જેથી કરીને તે પણ ભૂલાઈ ન જાય. સ્વીપચેટ એપ્લિકેશનમાં મધ્યાહનના જે આંકડા છે તે પૂરી લીધા છે. ત્યાર બાળકો જે મધ્યાહનમાંથી આવે છે એક નાની રિસેસ આપવામાં આવે છે. ત્યારબાદ આપણે સૌ પ્રથમ કામ કરવાનું છે ગૃહ કાર્ય જોવાનું. મિત્રો લેસન જોવાનું કાર્ય ખૂબ જ મહત્વનું છે, તેનાથી બાળકો સતત અભ્યાસ પ્રત્યે સજાગ રહે છે. તો એટલે લેસન કાર્ય આપણે લેખિતમાં પણ લઈ શકીએ અને મૌખિકમાં પણ પ્રશ્નો પૂછીને પણ આપણે ગૃહ કાર્ય જોઈ શકીએ છીએ કે જે તે અધ્યાપન નિષ્પતિ આગલા દિવસે જે આપણે ભણાવી છે તે એને સિદ્ધ થઈ કે તે જાણી શકીએ છીએ. ગૃહ કાર્ય બાદ આપણે અધ્યાપન કાર્ય કરીએ છીએ. અધ્યાપન કાર્યમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે આપણે શું કરી શકીએ તો તેમાં આપણે પ્રયોગો અથવા તો પ્રોજેક્ટ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ. તો આ અધ્યાપન કાર્ય સરસ મજાનું આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જ્યારે પણ આ પીરિયડ આપણો તાસ પૂરો થવા આવે ત્યારે આપણે એનું મૂલ્યાંકન પણ નાનું એવું મૂલ્યાંકન પ્રશ્નો પૂછીને અથવા તો કોઈ પ્રવૃત્તિ કરાવીને પણ કરાવી શકીએ છીએ. મૂલ્યાંકન કર્યા બાદ આપણે તેને ગૃહ કાર્ય આપવાનું જરૂરી છે કે કાલે આવે અથવા તો જ્યારે તેનો આ પીરિયડ આવે, જેમ કે આજે બુધવાર હતો એટલે આજે મારે ગણિતનો પીરિયડ હતો એટલે વિદ્યાર્થીઓને પણ એક મનમાં રહે છે કે સોમ બુધ શુક્ર ગણિત અને મંગળ ગુરુ શનિ વિજ્ઞાન, એટલે જ્યારે આજે બુધવારે મેં ગણિતનું લેસન આપ્યું છે ત્યારે હું આ જે લેસન છે પરમ દિવસે જોવાનો છું, શુક્રવારે જોવાનું છું, એટલે એ પ્રમાણે એ વિદ્યાર્થીઓ પણ તૈયાર રહે કે હવે આ લેસન જે જોવાનું છે ગૃહ કાર્ય જોવાનું છે એ શુક્રવારે જોવાનું છે, એટલે વિદ્યાર્થીઓ પણ તે રીતે તૈયાર થાય. તો ગૃહ કાર્ય છે એ પણ જરૂરી છે તે આપી ગૃહ કાર્ય આપ્યા બાદ આપણે આ ટાસ્કને પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ ટાસ્કમાં આપણે જઈએ છીએ. તો મિત્રો આ રીતનું હોય છે એક શૈક્ષણિક દિવસ એક શિક્ષક તરીકે જે તે ટાસ્કમાં. તો પ્રથમ પીરિયડમાં આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે, આટલી સ્ટેપ યાદ રાખવાના છે કે જે ઓનલાઈન છે એ તો ખાસ ભૂલાય નહીં, કેમ કે દર વખતે જે CRC ક્લસ્ટર ગ્રુપમાં આવા મેસેજ આવતા હોય છે કે દૈનિક હાજરી છે તેમાં ભૂલાઈ ન જાય તે ખાસ જોવું છે તેવી કડક સૂચના આવતી હોય છે. તો આપણે પણ તેનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ સ્ટેપ છે ભૂલાઈ ન જાય. તમામ જે હાજરી છે હાજરી જે હાજરીપત્રકની હાજરી છે બાળકોની અથવા તો જે મધ્યાહન ભોજનની હાજરી છે તેનો ભૂલાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.